सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्त स्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदांत कृत वेद विदेव चाहम् ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः कारण कारणाय श्री स्वामी नारायणाय नमो नमः सर्वाधाराय सर्वोपरि श्री हरि कृष्ण महाराजाय नमो नमः विक्रम संवत 2076 जेठ सुद सातम शुक्रवार तारीख 29/5/2020 कथा भाग 275 कथास्थल भजन हॉल कुंडलधाम महाराज शेखपाठ पधार्या छे। परशुराम जयंती अर्थात अखात्रीजना दिवसे शेखपाठना अति प्रेमी लालजीभाई सुतार अने एमना परिवारजनोए भेगा मळी महाराजनु अद्भुत अनोखू पूजन कर्यु। काले आपणे सांभळ्यु, आधारानंद स्वामीए नोंध्यु, आपणने घडीभर विचारता करी मूके कि आजथी 200 वर्ष पहला एने आवो आइडिया क्यांथी आवतो हशे। आजे पण आटली फेसिलिटी पछी आपणने ने सूझतुं 10 जणा भेगा थईए कि भाई आजे आपणे भगवाननું पूजन केवी रीते करशुं, तो 10 जणાને મળીને આટલા આઈડિયાઓ ન આવે એટલો એ એકલાએ વિચારી અને આવું અદ્ભુત કામ કર્યું। 2 વડીલો છે, મહારાજની મરજી ભાળી એટલે એમાં ભળ્યા અને પછી તો ઓર સજાવટ થઈ। મહારાજના અંગો અંગમાં ચંદન ચર્ચ્યું, એના ઉપર કુમકુમના ચાંદલા કર્યા, અદ્ભુત શોભા બની। જેટલા હરિભક્તો જોઈ રહ્યા હતા એને આનંદ 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 થઈ ગયો, પણ જેમની ઈચ્છા પૂર્તિ ન થઈ અથવા જેમને આ બધું જોઈને આનંદ થવાને બદલે કંઈક ઈર્ષા થઈ એમને બિલકુલ આનંદ ન આવ્યો। ઓહો હો, એ કેવી કડવી સત્ય હકીકત છે આ, ધ્યાન દેજો। આવું દરરોજ સર્વત્ર બને છે, ઘરમાં, સોસાયટીમાં, સત્સંગ સમાજમાં, સંતોના મંડળમાં, સંપ્રદાયમાં, બધે જ આ એક રોગ એક જ સરખો લાગુ પડે છે। જે ભક્તને ભગવાનમાં, ભગવાનના વાલા સંતોમાં ખૂબ ભાવ હોય, પ્રેમ હોય, નિસ્વાર્થ લાગણી હોય, બસ ભગવાન અને સંતો અત્યંત ગમી ગયા હોય, એ ભાવ વિભોર થઈ જાય છે, એ ભગવાન માટે કાંઈનું કાંઈ કરી છૂટે છે, ભગવાનના વાલા સંતો માટે પ્રાણ ન્યોછાવર કરે છે। અને જે હરિભક્તોને આ બધું ગમે છે, જેને માન નથી, અભિમાન નથી, ઈર્ષા પણ નથી કે એ બહુ સારા લાગે છે, એના વખાણ થાય છે, એને રાજીપો મળે છે અને હું પાછળ રહી ગયો, એવો જેને ભાવ આવતો નથી, જેને એમ જ થાય છે કે એ તો બહુ જ મોટા છે, કેવા ભાગ્યશાળી છે, ઓહો કેવો લાભ લીધો અને એના કારણે એના પ્રતાપે મને પણ આવા દર્શન મળી ગયા, આવું જે નિર્માનીપણું રાખી અને નિષ્ઠા ભાવ ભક્તિ દાખવી શકે છે એવા ભક્તોને પણ એટલો જ આનંદ આવે છે। કોઈ મહારાજની પૂજા કરે, કોઈ સંતોની પૂજા કરે, કોઈ ભગવાન અને ભગવાનના સંતોમાં ભાવ વિભોર થઈ જાય એને જેટલો આનંદ આવે એટલો જ આનંદ ઈર્ષા વિના, અભિમાન વિના ગુણ લે એને આવે, દર્શન કરે એને પણ આવે। પણ સૌથી મોટો રોગ છે અભિમાનનો, ઈર્ષાનો, એ આપણો આનંદ મારી નાખે છે। એટલું જ નહીં,
ખુદ ભગવાન કે ભગવાનના વાલા સંત ભક્તનું વચન લોપાવે છે, અભાવ લેવડાવે છે. જો અને ગઢડામાં દાદા ખાચર અને એના પરિવારજનોનો એવો અનોખો ભાવ હતો તો સ્વામિનારાયણ ભગવાન એમને વશ થઈ ગયા, એમના હજારો સંતો પણ વશ થઈ ગયા. જાણે કે દાદા ખાચર ગામધણી છે એવું રહ્યું જ નહીં, સ્વામિનારાયણ ભગવાન જ ગઢડાના જે ગણો તે રણીધણી. અને મહારાજનું બધું તો સંતો એવું માને, અમે તો મહારાજના દીકરા એટલે આ બધું અમારા બાપનું, એમ સૌ રહેવા લાગ્યા. ત્યારે દાદા ખાચરને એમના પરિવારજનોને બહુ મોટા ભાગ્ય મનાણા કે હે પ્રભુ, આપે જ આપ્યું હતું, આપના માટે કામ આવી ગયું, આજ અમે ફાવી ગયા. અને ત્યારે રાજીપાનો અઢળક વરસાદ વરસી ગયો. પણ એ જોઈને બધા જ રાજી થાય, એક જીવા બાપુ સિવાયના. જેમ જેમ દાદા ખાચર ઉપર રાજીપો વધતો જાય, પ્રેમ વરસતો જાય, એમ એમ જીવા બાપુને ઉકાળેલું તેલ પીતા હોયને એવો જ અંદર અહેસાસ થતો જાય. ચેક કરજો મારા ભાઈઓ, એ આપણે સત્સંગમાં છીએ, આપણે કંઈક આવા ઈર્ષાખોર અહંકારી અકોણા તો નથી ને, કે કોકનો ગુણ જોઈને, કોકને મળેલો રાજીપો જોઈને આપણે પેટ બળતરા કરતા હોઈએ, ગુણ લેવાને બદલે એના જેવા થવાને બદલે એના વિરોધમાં ચડી જતા હોઈએ, આવું તો નથી કરતા ને? અરે ઘરમાં પતિ પત્ની બે રહેતા હોય, પત્ની થોડી ડાય હોય, ગુણિયેલ હોય, અને ઘરમાં મમ્મી પપ્પા એના ઉપર વધારે રાજી હોય એવું જોવા મળે ને, તો અહંકારી કેટલાક પતિઓ એ સહન નથી કરી શકતા કે મારા કરતાં તું બહુ બધાની વાલી થઈ ગઈ, તું મોટી ભક્તાણી. અને કેટલાક પતિ બહુ સારી રીતે જીવન જીવતા હોય, ગુણિયલ હોય, ડાયા હોય, ભગવાનના ભગત હોય, તો પત્ની ઈર્ષાખોર સહન નથી કરી શકતી. આવું સર્વત્ર બને છે. ભલા ભક્તો, ગુણ લઈએ, નિર્માની થઈએ, જેનામાં જેટલું વધારે સારું હોય, ભગવાનને સંતો એના ઉપર રાજી હોય, આપણે એનાથી નાના બની એમની પાસે બેસીએ, એમને પૂછીએ, તો આપણને પણ એવો જ લાભ મળી જાય. આજે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના નિમિત્તે આપણને મહારાજ એક બોધ આપી રહ્યા છે. જોતા રહેજો. જ્યારે બ્રહ્માનંદ સ્વામી પોતે પૂજા કરવા ઊભા થવા લાગ્યા, અન્ય સંતોને પણ કીધું હલો હલો, મહારાજે ડોળા કાઢ્યા અને એમને બેસાડી દીધા. પછી બધાને આનંદ છે, પણ બ્રહ્માનંદ સ્વામીએ શું પૂછ્યું જોજો. હો, બ્રહ્માનંદ સ્વામી આદિ સંતોએ બંને હાથ જોડીને શિયરીને કહ્યું, મુક્તાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામીએ યુક્તિથી પોતાનું કામ કરી લીધું. જોયું, જ્યારે આપણું અંતઃકરણ ડોળાઈ જાય, બગડી જાય, શુદ્ધ ન રહે, ત્યારે ભગવાનના વાલામાં વાલા સંત વિશે પણ દોષ દ્રષ્ટિ થવા લાગે. આપણો અહંકાર, ઈર્ષા, આસક્તિ અદેખાય મુંબઈની ગટર કરતાં એ વધારે ભૂંડા ભૂખ જેવા ગંધારા છે, કે એ જ્યારે વ્યાપી જાય છે ને, ત્યારે એ ભલભલા સંતો વિશે પણ ખોટા અને ખરાબ ભાવો કરાવે છે. હવે મુક્તાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામીએ યુક્તિ પર યુક્તિ નહોતી કરી, એ તો લાલજીભાઈ સુથારને જરા મદદ કરવા ગયા હતા, અને મહારાજની મરજી હતી તો તેઓ એમાં જોડાઈ ગયા હતા. પરંતુ લાગ્યું આવું. જોજો, તમે ચેક કરજો, જ્યાં રહેતા હશો ને ત્યાં કોક અને કોક ભગત વિશે આવા ભાવ થતા હશે. મીઠું મીઠું બોલીને જરા ગુરુજીનો સંતોનો વાલો થઈ જાય છે. આપણને આવું જ થાય, આપણને બીજું કાંઈ હુજે જ નહીં કે એનામાં નિર્માનીપણું છે, સરળપણું છે, એને બધું આવડે છે, એ બહુ ડાયા છે, આવું ન સૂજે. આપણને એમ જ થાય, એ જરાક આવો છે, એ આવો છે, એ આવી છે, બસ આવી જ કુબુદ્ધિ થાય. હે મહારાજ, મુક્તાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામી યુક્તિથી પોતાનું કામ કરી લીધું. આજ ચંદન યાત્રાનો દિવસ છે, પણ અમારી અભિલાષા અધૂરી રહી જાય છે. ઠાકોરજી મહારાજને ચંદન ચર્ચવાનો દિવસ છે, એ માટે ચંદન લઈને સૌ મંદિર સુધી ભવ્યતાથી જાય, એને ચંદન યાત્રા કહેવાય. હે પ્રભુ, અમારી તો અભિલાષા અધૂરી રહી જાય છે.
અમે આપના વચનથી બંધાઈને બાકી રહી ગયા છીએ, હવે ગયું ભગવાન ઉપર. મહારાજ, અમારે તો બહુ લાભ લેવો હતો, પણ હવે શું કરીએ, તમારી આજ્ઞા લોપીએ તો તમને એમ લાગે કે અમારું માનતા નથી, એટલે તમારા વચને બંધાઈને બેહી રહ્યા, પણ અમારે ખોટ કેટલી ગઈ મહારાજ, તમે આવી નવી આજ્ઞા કરો છો. લ્યો, એ ગયું ભગવાન ઉપર. ઓહો હો 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 હો, આ દોષો, આ માયા કેટ કેટલી વિચિત્ર હશે, તમે કલ્પના તો કરો. સારું છે, આ બધા મોટા મોટા મુક્તોને મહારાજ આ લોકમાં લાવ્યા અને એમના દ્વારા મને તમને શીખવાડે છે, એ તો મારા પ્રભુના ધામ ધામના મુક્તો છે, પણ મારે ને તમારે શીખવાનું છે કે આવું થાય છે. જોજો, આપણે એક ધંધો ચાલુ કર્યો હોય, બીજાએ પણ એક ધંધો ચાલુ કર્યો હોય, પણ આપણને જો એની હારી ઈર્ષા હોય ને, તો આપણને મનમાં મનમાં મહારાજ વિશે પણ ધોખો થાય કે મહારાજ એને આટલું બધું રાગે પાડી દીધું, એનો ધંધો બહુ વેલ સેટ થઈ ગયો, મને કેમ નહીં મદદ કરતા હોય, આપણે ખોટું કરાય નહીં, શિક્ષા પત્રીમાં ના પાડી છે, હમણાં હું ખોટું કરું તો હું એનાથી આગળ નીકળી જાઉં, પણ હવે આપણે આજ્ઞા બંધાયેલા અને મહારાજ આપણે મદદ ન કરે, આવું જ થાય. હે હરિ, અમે આપના વચનથી બંધાઈને બાકી રહી ગયા છીએ, મનમાં અભિલાષા ઘણી હતી પણ દિલમાં સંકોચ થતો હોવાથી અમે બેસી રહ્યા. આજે ચંદનથી પૂજવારૂપ અભિલાષા જેની પૂર્ણ થઈ ગઈ તેમને ઘણો આનંદ છે મહારાજ, અને અમે તો આમનામ શોકમાં રહી ગયા. અરે પણ દર્શન કરો ને, ભાવ વિભોરથી આમાં ડૂબી જાઓ ને તો તમને આનંદ આવે. તમારે તો ઈચ્છા હતી અને સંકલ્પ પૂરો ન થયો, એટલે આ બાકીના સેંકડો બેઠા છે, બધાને આનંદ નો આવ્યો, તો બધાને આવ્યો, તમને કેમ નો આવ્યો? બસ એટલી જ માયા ઓળખવાની છે. જો આ કથા ચાલે છે ને, હજારો લોકોને બહુ જ સમાસ થાય, બહુ ગમે, આનંદ આનંદ થાય, પણ એકાદો અકોણો કે અકોણી હોય ને એનો અભાવ આવે. લે ભાઈ, બધાને ગમ્યું, એકને કેમ આવું થયું? પણ એ એવું ન સમજે કે મારા અંતઃકરણમાં કંઈક માયા આવી ગઈ છે, એને તો એવું જ લાગે, આમ બોલે છે, આમ કરે છે, તેમ કરે છે, ઢીકડું પૂછડું. જેની અભિલાષા પૂર્ણ થઈ ગઈ તેમને ઘણો આનંદ છે. હે ઘનશ્યામ, હવે તમે સાંભળો, હવે અમને આનંદ ક્યારે કરાવશો? અમારે શું આમનામ તમારી આજ્ઞામાં દુઃખી થવાનું? તમારી આજ્ઞા પાળીએ એટલે અમારે તો દુઃખ જ ને, તમે કહો એટલે અમે ઊભા ન થઈ બેસી રહી અને પછી આમનામ જોતા જોતા બળવાનું. અને મહારાજ, હવે બાપરે બાપ, જોજો હો, શ્રી હરિજી મહારાજ સૌથી પહેલું બોલ્યા, એવું માનજો મહારાજ મને કહે છે. બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો તો મહારાજના પરમહંસો છે, એ તો એક નિમિત્ત છે. ત્યારે શ્રીહરિ મનમાં પ્રસન્ન થયા અને સૌ સંતો પ્રત્યે અમૃત સમાન વાણી બોલ્યા. એ સંતો જરા વિચાર કરો, જોકે અમારા વચન હંમેશા શાંતિરૂપ જ હોય છે, પણ આજ અમારા તે વચન તમને સૌને દુઃખરૂપ થયા અને આત ધરી. એ શિક્ષાપત્રીની આજ્ઞાઓએ દુનિયામાં સૌને સુખી કર્યા અને તમને દુખી કર્યા અને ઓહો. સાચા સંતના વચને સૌ સુખી થયા અને તમે દુખી થયા ને. એ અજ્ઞાની, તારું વિચાર તારું ચેક કર. એ હવને ભોજન પીરસાતા હોય, હવને આનંદ આનંદ થાય, અને ડાયાબિટીસ વાળાને ખવાય નહીં તો બેઠો બેઠો બળે, એ વાંક કોનો ભાઈ? આજ અમારા તે વચન તમને સૌને દુઃખરૂપ થયા. અત્યારે અમને તો એ સમજમાં જ નથી આવતું કે અમારા તે વચન તમને સૌને દુઃખનું કારણ કેમ થયા. એ ભૂલ કોની? વચન પાળવામાં જે સુખ માનતા હોય તેને વચનથી ક્યારેય દુઃખ થાય જ નહીં. વચન પાળવામાં જે દુઃખ માનવામાં આવે છે તેની સમજણમાં ફેર છે. વચન પાળવામાં તરત જ ઓળખાઈ જાય છે, તેમાં દંભ ચાલે નહીં. હવે દુઃખ થાય એનું કારણ શું? જોજો હો, બરાબર ધ્યાન આપજો.
જીવ માત્રનો એવો સ્વભાવ છે કે તે થોડું ઘણું પણ પોતાનું ધાર્યું કરે તો જ હક થાય. ભગવાનનું વચન પાળવું હોય, સંતોનું વચન પાળવું હોય, ભગવાન અને સંતે કીધું હોય એમ કરવું હોય, સત્સંગ કરવો હોય, તો પણ થોડું ઘણું પોતાનું ધાર્યું તો કરે કરે ને કરે જ. વચન પાળવામાં પણ જો પોતાનું ધાર્યું થતું હોય તો તેમાં તેને શાંતિ થાય. જ્યાં સુધી ધાર્યું કરવાનું તાન રહે ત્યાં સુધી તે વચન પાળનારો વચનાકાર ન કહેવાય, અને વચનાકારે થયા વિના શાંતિ ન થાય. વચનાકાર થવું એનો મતલબ મારા પ્રભુ, મારા સાચા સદગુરુ જે કહે છે તે એમ જ છે, એ મને 100% સાચું લાગે છે, મનાય છે, અને એમ જ મારે કરવું છે. આવી જેની વૃત્તિ થાય એ વચનાકાર થઈ ગયો કહેવાય. એને શાંતિ થાય થાય ને થાય. પણ જેને અંદર મનાતું ન હોય, અંદર એમ થતું હોય આવું થોડું હોય, આમાં તો અમારે તકલીફ છે, આમાં તમારે મુશ્કેલી પડે, એને સુખ ન આવે. વચન પાળવામાં જેટલું દુઃખ મનાય છે તેટલો તેને ખપ નથી. ભગવાનનો અને સાચા સંતનો એના રાજીપાનો ખપ નથી. તે ખપ બાબતમાં લુખો છે, કોરો છે એમ સમજવું. જેમની સર્વજ્ઞ દૃષ્ટિ છે એવા સુખદાયી શ્રીહરિ બોલ્યા કે હે સ્વામી, તમે જે વચન કહ્યા તેમાં અનંત બાધ આવે છે. તમારા કોઈ ખૂબ જ વાલા મિત્ર હોય, પછી કોઈ તેમનો ઘણો મોટો સત્કાર કરે ત્યારે તે દેખીને તેના મિત્ર એવા તમારા મનમાં કેવો આનંદ થાય, થાય કે ન થાય? સંતોએ તો પરસ્પર તેવી ભાવના રાખવી જોઈએ. મુક્તાનંદ સ્વામીને લાભ મળે તો એમ જ માનવું જોઈએ કે મને જ લાભ મળ્યો છે ને એ બીજા કાં છે, એ મારા જ ગુરુભાઈ છે, મારા વડીલ છે. આનંદાનંદ સ્વામીને લાભ મળે તો એવું માનવું જોઈએ મને જ મળ્યો કહેવાય ને એ મારા સગા ગુરુબંધુ છે. આપણા કોઈ જિગરજાન દોસ્તનો કોઈ રેકોર્ડ બને, એમને કોઈ એવોર્ડ મળે તો આપણને આનંદ નથી થતો? અને જો આનંદ ન થાય ને ઈર્ષા થાય તો ખરેખર મિત્રતામાં ફેર છે. એમ ભગવાનના કોઈ ભક્તને રાજીપો મળે, ભગવાનના ભક્તમાં કોઈ સારા ગુણ આવે, ભગવાનના સંત કોઈ બહુ જ સારું કામ કરે અને આપણને ગમે નહીં તો આ આત્મીયતામાં ફેર છે, અહંકારી અને ઈર્ષાળુ થઈ ગયા છીએ. સંતોએ તો પરસ્પર તેવી ભાવના રાખવી જોઈએ. જેટલું દુઃખ લાગતું હોય તેટલો તેના પ્રત્યે પિતરાય દાવાના કારણે અણગમો હોય છે એમ જાણવું. મિત્રતા નથી, મહિમા નથી, સાચો સ્નેહ નથી, પણ પિતરાય દાવો થઈ ગયો છે. કેવો? કે એના ભાગમાં એ ઘર આવ્યું તો અમારો ભાગમાં આ ઘર ન આવવું જોઈએ, કેમ? અમારો હક નથી? આ પિતરાય દાવો માંડ્યો કહેવાય. હગા બે ભાઈ જ્યારે નોખા થાય ત્યારે તમે જોજો, નહીં જેવી બાબત હાટું થઈ નહીં ઝઘડા થાય. મોટા ભાઈને વધારે આવ્યું તો અમારે કેમ ઓછું? તો નાનાને પપ્પા તમે આ આપ્યું તો મારે કેમ આમ નહીં? એ જામી લઠ્ઠા લઠ્ઠી. એવું સત્સંગમાં પણ થઈ જાય છે એટલે સાચો આનંદ આવતો નથી. સાધુતાના ગુણોથી યુક્ત થવાની જેને ઈચ્છા હોય એવા સંતોનો આ માર્ગ નથી. વાલા ભક્તો, શ્રી હરિજી મહારાજ શેક પાઠમાં આવું બધું બોલ્યા. બ્રહ્માનંદ સ્વામી અને સૌ સંતો સમજી ગયા. પછી મહારાજ કે તમે કોઈ એવું બોલશો માં, અમારે તો સૌના ઉપર પ્રેમ છે, અમે કોઈ વાલો દવલો વારો તારો પારકો પરાયો કરતા નથી કે આ અમારો પોતાનો આ પરાયો. તમારા મનમાં એવો ભાવ થાય તો સમજવું જોઈએ તમારા કંઈક ફેર છે. પ્રભુ કહે ન બોલશો એમ મારે છે સૌ ઉપર પ્રેમ, એમ કહીને મળ્યા ભરી બાત. પછી બોલ્યા, કૃપા કરી નાથ, જોજો હો હવે મહારાજે મને ને તમને બધાને શું શીખવાડ્યું.
સાહો જાન સાંભળજો તમે, સાહો જાન સાંભળજો તમે, એ આવ્યા અક્ષર ધામથી અમે, એ આવ્યા અક્ષર ધામથી અમે, લાવ્યા મુક્તોનો સર્વ સમાજ, સાક્ષાત અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ. અમારા અનેક ધામ ધામના મુક્તોને સાથે લાવ્યા છે, એમાંથી બહુધા સંતો અને કોક કોક હરિભક્તો ભાઈઓ ભાઈઓમાં પણ અમે જન્માવ્યા છે, અને હવે એ મુક્તોને સાથે લઈને ગામડે ગામડે જઈએ છીએ, સૌને દર્શન દઈએ છીએ, સૌની સેવા સ્વીકારીએ છીએ, સૌનું કલ્યાણ કરીએ છીએ. આમાં લાભ કોને થશે? આમાં કોણ ફાવી જશે? કોને અમારું ધામ મળશે? જે માન ઈર્ષા અભિમાન મૂકી દે અને અમારામાં સાચો સ્નેહ કરે, અમારા સંતોમાં પણ સાચો સ્નેહ કરશે ને, એ ધામને પામશે. તેમાં જે જન કરશે સ્નેહ, તેમાં જે જન કરશે સ્નેહ, એ મમ ધામને પામશે. તો મને તમને બધાને અક્ષરધામમાં લઈ જવા માટે જ અહીંયા આવ્યા છે, એમના મુક્તોને સાથે લાવ્યા છે. પણ જે 100% માન ઈર્ષા અભિમાન દેહાભિમાન મૂકી અને સાચો સ્નેહ કરશે સંતોને અને મહારાજને પ્રાણથી પ્યારા બનાવશે, સાચી આત્મબુદ્ધિ કરશે, એ બધા જ અક્ષરધામને પામશે, બાકીના ગોથા ખાશે. એમ વાત વિસ્તારીને કરી. પછી એક દિન શેખપાઠમાં રહી અને શ્રી હરિજી મહારાજ ચાલ્યા, તે ગામ ભાદરામાં પધાર્યા. ત્યાં ઊંડવતી નામની નદી છે, એમાં શ્રી હરિજી મહારાજે સ્નાન કર્યું. ગામમાં વસ્તાભાઈ દેવાભાઈ ડોસાભાઈ વગેરે સુતાર જ્ઞાતિના બહુ સારા સત્સંગી ભક્તો હતા. વિપ્ર જ્ઞાતિમાં મૂળજીભાઈ શર્મા એક મહાન ભક્ત હતા. એ સૌએ શ્રી હરિજી મહારાજને ખૂબ ખૂબ રાજી કરી લીધા. મૂળજી શર્માને ઓળખ્યા, જે આગળ જતા ગુણાદિતાનંદ સ્વામી બનશે. બરોબર તે દિવસે ગણેશ ચોથ હતી, વૈશાખ મહિનાની સુદી ચતુર્થી. તો ગણેશ ચોથને દિવસે હવે ગોળના લાડુ બનાયા, અડદની દાળ કરી શ્રીજી મહારાજ અને સંતોને બહુ ભાવથી આગ્રહ કરી કરી જમાડ્યા. મહારાજ સૌનો ભાવ જોઈને 5 દિવસ ભાદરામાં રહ્યા, ત્યાર પછી ગામ જોડિયા પધાર્યા. ત્યાં માવજીભાઈ વગેરે કેટલાક સુતાર જ્ઞાતિના ભક્તો હતા, જે નિષ્કોળાનંદ સ્વામીના સગા સ્નેહી પૂર્વાશ્રમમાં થતા. તેમણે સાકરનો કંસાર બનાવડાવ્યો. ઠાકોરજી મહારાજ તે જેમ્યા, ફરી ત્યાંથી નીકળ્યા તો હરિવર હળિયાત નામના ગામ પધાર્યા, અને હળિયાથી ચાલ્યા તે નવા નગરમાં આવ્યા. શહેર નવાનગર, આજે એનું નામ જામનગર છે. જ્યારે એક નગર વસાવ્યું ત્યારે એનું નામ હતું નવાનગર. પછી ત્યાંના જે રાજા હતા એમને એક ઇલકાબ મળ્યો જામ. પછી એ જામ રાજાઓનું નગર, એના ઉપરથી જામનગર નામ થઈ ગયું. જેમ રાજા જનક આવું બોલાય છે. ખરેખર
શાસ્ત્રમાં સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં જે જનક રાજાના ગુણગાન ગાયા છે, જેમનું જ્ઞાન વખાણ્યું છે, એ તો એક જ વ્યક્તિ હતા, પરંતુ એમની પછીની આખી પરંપરા જનક કહેવાય છે. એમનું નામ પર્ટિક્યુલર બીજું હોય, પરંતુ પછી એ બધા જ રાજા જનક એવું બોલાય. જેમ વડોદરાના જે રાજાઓ હોય એ બધા જ ગાયકવાડ કહેવાય, સયાજીરાવ કહેવાય, સયાજીરાવ પહેલાં, સયાજીરાવ બીજાને, ત્રીજાને, એવું બધું ચાલ્યું. એવું આ અમુક અમુક જગ્યાએ પછી એ એક એમની સરનેમ જેવું બની જાય. તો મહારાજ જામનગર પધાર્યા, ત્યાં નાગનેહવતી નામની નદી છે, એમાં નાયા. એ વખતે નવા નગરમાં જામ સાહેબ જસાજીનું શાસન હતું. એ રાજા ખૂબ ચતુર હતા, કારભારી સાથે અશ્વારી મોકલી અને કેટલાક બધા શણગારેલા ઘોડાઓને મહારાજની સામે સામૈયા માટે મોકલ્યા. પછી સ્તુતિ કરીને શ્રી હરિજી મહારાજને શહેરમાં લાવ્યા. વાજતે ગાજતે નગરમાં પધરાવ્યા. એક જગ્યાએ રાજાએ મોટો તંબુ નાખી દીધો, એમાં શ્રી હરિજી મહારાજને ઉતારો આપ્યો. ચારે કોરે સારા ચોકીદારો મૂકી દીધા કે સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી જ્યાં સુધી નવા નગરમાં રહે ત્યાં સુધી એમને કોઈ પણ પ્રકારે કોઈ વિરોધીઓનો સામનો ન કરવો પડે, તમારે ધ્યાન રાખવાનું. ચોકીદારો સાવધાન રહેજો 24 કલાક, એમના સેવકો, એમના સાધુ સંતો, કોઈને આ ગામમાં કાંઈ તકલીફ પડવી જોઈએ નહીં. આટલું રાજાએ ગોઠવી દીધું. મોટા માણસો હોય એને લગભગ આટલો ભાવ હોય, થોડો ઘણો. સત્તા વધારે મળી ગઈ, સંપત્તિ વધારે મળી ગઈ, થોડી પદ પ્રતિષ્ઠાઓ મળી ગઈ, પછી ભગવાનને સંતો વાલા રે એ તો ભગવાનની બહુ મોટી કૃપા કહેવાય બાપા. ઘણી વખત ગરીબ માણસોને જેટલો ભાવ હોય છે ને એટલો કોઈ દી રૂપિયાવાળાને નથી હોતો. નાના નાના ભક્તો ગણાતા હોય ને એને ભગવાનને સંતો જેટલા વાલા હોય ને એટલા આમ મોટા મોટા પદ પ્રતિષ્ઠા પામી ગયેલા હોય ને એમાં ઘણી વાર નથી પણ હોતો. રાજાએ તંબુ નાખી દીધો, થોડાક પોલીસવાળા ત્યાં ચોકીમાં મૂકી દીધા અને પછી કે સારું કંઈ કામકાજ હોય તો કહેજો, હવે જમવાનું હું. પછી ગામમાં વિપ્ર શ્રીમાળી બેચરભાઈ, કેટલાક કડિયા ભક્તો હતા, જીવાભાઈ, કમળસિંહભાઈ, રણછોડભાઈ, કચરા ભગત, એ બધા બહુ જ સારા નાના નાના પ્રજાજનોમાં ગણાતા, પણ એ બધાએ અતિ ભાવથી મહારાજને પ્રાર્થના કરી, મહારાજ અમારી રસોઈ લ્યો, મહારાજ કે લાવો, અમારે જમવા તો જોશે, જે દે એની રસોઈ એને મળશે લાભ. દાળ ભાત કંસાર અને શાક બહુ જ સુંદર મજાના બનાવ્યા, મહારાજને સંતોને જમાડ્યા કે થાક ઉતરી ગયો. પછી રાત્રે સંતોએ કીર્તન ગાયા. એ સભામાં ફરી પાછા રાજા પધાર્યા અને આવા કીર્તન જોઈને, આવી સંગીત મંડળી જોઈને એને તો આનંદ આનંદ થઈ ગયો. એને આમાંથી ગુણ આવ્યો અને આમાં જામી અને હો, સંતોએ જ્યારે સંગીત સાથે જમાવીને ધમાકેદાર કીર્તન ગાયા ને ત્યારે એને એમ લાગ્યું કે ઓ હો 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 હો, સહજાનંદ સ્વામીની હારે એ સાધુ સંતો આવા ગવૈયા છે, આવા વાદકો છે, આવા આર્ટિસ્ટો છે, આવા મારા રાજમાં પણ નથી. ડોલી ઉઠ્યા રાજા અને હવે એને લાભ લેવાનું મન થઈ ગયું હો કે પ્રભુ મારે પૂજન કરવું, તમે અમને લાભ આલો. મહારાજ કે આલ્યો. તે પછી એમણે મહારાજનું સંતોનું પૂજન કર્યું. અને એવી પ્રાર્થના કરી કે તમે હે પ્રભુ દ્વારકા જવાના છો, કે હા સારું કર્યું. એ દ્વારકા જતા અમારે આ રસ્તાનું કેળાનું ગામ, આજ તમે મને દ્વારકા નિમિત્તે કૃતાર્થ કર્યો. એ પ્રભુ મારી એક ઈચ્છા છે, અમારે આ બાજુ હમણાં બહુ સારી પાકી કેરીઓ મળે છે, તો હું આપના માટે પાકી કેરીઓ મગાવું. તમે અને તમારા વાલા સાધુઓ મને ધન બનાવો, મારી કેરીઓ ખાઓ. મહારાજ કે બહુ સારું, મગાવો, કેરીની સિઝન છે, કેરી પાકી વડ્યો ને બાપા, અમે કાં ના પાડી છે. પાકી કેરીઓ મગાવી, બહુ જાજી, પ્રભુજીને અર્પણ કરી. પછી કહે છે કે મારું કાંઈ બીજું જમા નહીં, તે મારે પકવાન જમાડવાનો ભાવ છે કે બનાવડાવો. વિધ વિધ પકવાનો કરાવ્યા, ભાવથી ભગવાન સ્વામિનારાયણને જમાડ્યા, વાલા વાલા સંતોને જમાડ્યા. તેથી નરસિંહ 14 જાણી સૌએ પૂજા કરી, પ્રેમ આણી, પછી સંતોનું પણ પૂજન કર્યું અને પ્રભુ પ્રત્યે રાજા આવું બોલ્યા,
સૌ તીર્થ માત્ર તો હે સજાનંદ સ્વામી મહારાજ તમારામાં વસે છે. તમે તીર્થ કરવા નીકળો છો ને એ તો તીર્થના ભાગ અને અમારા જેવાના ભાગ છે, બાકી તીર્થ માત્રનું ઘર તમે છો. આ તો અમને બધાને પાવન કરવા આવ્યા છો, તીર્થને પાવન કરવા તમે અહીંયા આવ્યા છો. પછી મહારાજે થોડો ઉપદેશ આપ્યો અને નવાનગર અર્થાત જામનગરમાં 3 રાત રોકાણા. પછી મહારાજ દ્વારકા ભણી ચાલ્યા, ખુદ રાજા પોતે વળાવવા આવ્યા. પછી રાજા જામનગરવાળા દ્વારકાની નજીક, એટલે જસાજીને એવું લાગ્યું કે સહજાનંદ સ્વામી મહારાજ એટલો બધો મોટો સંઘ લઈને દ્વારકા જશે ત્યાં થોડીક તકલીફ પડશે. એટલે એના એક મામા હતા, એનું નામ ગજુભાઈ ઝાલા, એ સત્સંગી હતા, બહુ ગુણભાવી હતા. એટલે એણે કીધું, મામા તમે સહજાનંદ સ્વામી મહારાજની હારે જાઓ અને આપણા રાજ તરફથી દ્વારકામાં બધી વ્યવસ્થા કરી આપો, ત્યાં કોઈ તકલીફ ન પડે. ગજુભાઈ ઝાલા ખુશ થઈ ગયા કે આમ તો સારું કર્યું, મને એટલો મહારાજની સંતોની હારે રહેવાનો લાભ મળશે. મહારાજને કીધું, મહારાજ મારા મામાને હું જોડે મોકલો છું, દ્વારકા હુજી તમારી હારે આવશે. મહારાજ કે બહુ સારું, લ્યો મોકલો. એ ઝાલા ગજુભાઈ હાલો, જામનગરથી નીકળ્યા તો 6 ગાંવ જેટલું મહારાજ ચાલ્યા ત્યારે એક નદી આવી, કમસે કમ 18 કિલોમીટરે આવી છે. પછી મહારાજ વળી પાછા આગળ ચાલ્યા તો એક જગ્યાએ મોટો આંબો આવ્યો, આંબાનો બહુ સારો છાંયો હતો, તો ત્યાં મહારાજ બપોરા કર્યા. હારે જે હશે એ ત્યાં જમ્યા, થોડીવાર વિશ્રાંતિ લઈ અને આગળ ચાલ્યા તો દેવળિયા નામનું ગામ આવ્યું. નદી કિનારે ત્યાં રસોઈ બનાવી, ત્યાં મહારાજ રાત રહ્યા અને પછી પાછા વિદાય લઈને આગળ ચાલ્યા. એ વખતે કેટલાક કાઠી દરબારો જે મહારાજની સાથે હતા એમણે મહારાજને એવું કીધું કે મહારાજ તમે અમને હારે રાખ્યા, બહુ જ સારું કર્યું, તમે અમને બહુ લાભ આપ્યો. ત્યારે મહારાજ કહે, હવે સાંભળો, મારે તમને બધાને બીજી આજ્ઞા કરવાની છે. કે જી મહારાજ, કે તમારામાંથી જેટલા કોઈ અપમાન હાંખી શકે એટલા હારે આવે, બાકીના બધા અહીંથી પાછા વળી જાઓ. અને એ પણ ખાલી હાય હા કરો એમ નહીં, અમારા ચરણે અડી અને સોગંદ ખાવા પડશે. કે ગમે એવું અમારું અપમાન થાય, ગમે એટલા અમને કોઈ વઢે ટોકે ફૂજે થાય, પણ અમે ખોટું નહીં લગાડીએ, અવળું નહીં લઈએ, સોગંદ ખાઓ, ચરણે અડો તો અમારે હારે આવો, નહીં ત્યાંથી પાછા વયા જાઓ. આવું સ્વામિનારાયણ ભગવાનને કીધું. એટલે આપણે ભગવાન અને સંતો સાથે અપમાન સહન કરીને જોડાઈ રહેવા તૈયાર છીએ કે માન મળે ત્યાં હું જે ભાવ વધે, એ આપણો સત્સંગ કેવો છે બાપ? પછી તો હવે મહારાજને હા પાડી વચન આપ્યું કે મહારાજ ગમે એટલું વઢજો ટોકજો, અથવા તો ગમે એના દ્વારા અપમાન થાય અમે સાંખી લેશું, અમે તમારી આજ્ઞા બહાર મરજી બહાર નહીં જઈ, એવું નક્કી કરીને આગળ ચાલ્યા. આગળ જતા ખંભાળિયા નામનું એક ગામ આવ્યું, ત્યાં મહારાજ રાત રોકાણા. ત્યાંથી ગોરગઢથી દ્વારકા આવ્યા, વિધિ સહિત ગોમતીમાં નાયા, દેવોના દર્શન શ્રીજી મહારાજે પોતે કર્યા અને ત્યાં ઠાકોરજી આગળ મહારાજે ખૂબ સારી ભેટ મૂકી અને સ્નેહથી પૂજા કરી. મંદિરનું ત્યાં જે મેનેજમેન્ટ હતું દ્વારકામાં વહીવટ કરનારા, એમણે ઠાકોરજી મહારાજને બહુ જ સારો ઉતારો આપ્યો. શ્રીજી મહારાજનો ઉતારાની વ્યવસ્થા મંદિરના વહીવટકારોએ કરી આપી. મહારાજ સંતોએ સહિત ત્યાં ઉજર્યા. એમણે ભોજન માટે બહુ આગ્રહ કર્યો. દ્વારકામાં જે મંદિર છે એ મંદિરના વહીવટ કરતાએ સહજાનંદ સ્વામી મહારાજ મોટા માણસ છે, જામનગરવાળા રાજાના મામા ગજુભાઈ ઝાલા હારે આવ્યા છે, તે હવે બહુ જ ભાવથી કીધું કે એ અમારું આજ જમો સહજાનંદ સ્વામી બાપા, તમે આજ અમારું જમો, આ સાધુ સંતો બધા અમારું જમે તો બહુ જ સારું. હવે એ બધા મંદિરના કોઠારી વહીવટ કરતાઓ હતા. મહારાજે જવાબ દીધો, ની આપણે યાદ રાખવા જેવો છે. આપણને ઘણી વખત આવો વિવેક યાદ નથી રહેતો. આજ મહારાજ જાત્રાળુ થઈને દ્વારકા ગયા છે, તો મહારાજે શું જવાબ દીધો? આહી મંદિરનું નખવાય, આહી મંદિરનું નખવાય, એ ફળ જાત્રાનું નિષ્ફળ જાય, ફળ જાત્રાનું નિષ્ફળ જાય. આહી મંદિરનું
નિષ્ફળ જાય, ફળ જાત્રાનું નિષ્ફળ જાય, એ ફળ જાત્રાનું નિષ્ફળ જાય, ફળ જાત્રાનું નિષ્ફળ જાય. મહારાજ કે ન હોય, અહીંયા જાત્રા કરવા આવ્યા અને જે જગ્યાએ દેવના દર્શને આવ્યા એ મંદિરને ઘહારો દેવાય તો અમારી જાત્રાનું ફળ બધું જતું રહે. એ અમારે અરે ઘણા બધા હરિભક્તો છે, એ રસોઈ દેશે, એ લાભ લેશે, તમે ચિંતા કરો માં તમ તમારે. એ બેહો કોઠારી, એ ટ્રસ્ટીજી, એ ચેરમેન સાહેબ, બધા બેહો. બધાને મહારાજે બેહાડ્યા હો. અને હવે મહારાજ એ બધા વહીવટ કરતાઓને થોડોક બોધ આપે છે, ઉપદેશ આપે છે, થોડી શિખામણ આપે છે કે આવું સારું તીર્થધામ છે, અહીંયા દ્વારકાધીશ શ્રીકૃષ્ણ ભગવાન 5000 વર્ષ પહેલાં કાયમ રહ્યા. એ પ્રભુની રાજધાનીમાં કેવી વ્યવસ્થા હોવી જોઈએ, અહીંયા હું જરાક સુધારો કરવાની જરૂર છે. મહારાજે થોડીક મીઠી શિખામણ આપી, અને શિખામણી નિસ્વાર્થ હોય ને એનાથી દઈ શકાય, બધાને તો દેવાય નહીં ને. એ બીજા બધા બોલવા જાય તો કોઈ માને નહીં, કારણ કે એમને જ ઉતારાના ધમ પછાડા કેટલાય હોય. જરાક ચટણીને ચા ન મળી હોય એટલે તો સવારનો ગરમ થતો હોય, એવડો એ ટ્રસ્ટીને કોઠારીને કંઈક કહેવા આવે તો કોઈ માને? એનું કોણ માને? એ તો એના સ્વાર્થમાંથી ઉપદેશ આપે. કેટલાક માણસોને એને જોઈએ એવો ઉતારો ન મળે ને એટલે નકરા સૂચન જ કરકેટ કરે, આપણે મંદિરમાં આમ વ્યવસ્થા કરવાની જરૂર છે, આપણે આમ છે આમ. વાંધો હું એને ને એને બહેરીને જોઈએ એવું ન મળતું હોય, બસ એટલો જ. એનો હાળો જરાક ઠળાણો હોય એટલે આખા મંદિરની વહીવટ કરતા હોય ને ઘાણી કરતો હોય. હવે એનું કોણ માને? હવે મહારાજે તો 100 એ 100% નિસ્વાર્થ ભાવે બોધ આપ્યો, ઉપદેશ આપ્યો, અને એટલે જ ડાયા લોકો માને, અને ખરેખર તો જ કહી શકાય. મહારાજ કે એ કોઠારીજી સાંભળો, અહીંયા જે કોઈ ભક્તજનો યાત્રાળુઓ દર્શન કરવા આવે ને એને કાંઈ આ તીર્થ સામે આવીને બોલાવે નહીં. થાક્યા પાક્યા ઉતારા સગવડતા દર્શન થયા ન થયા એ આ તીર્થ કાંઈ ન બોલે, એના વતી તમારે બોલવાનું હોય, એ તમારો ધર્મ છે. આવું શીખવાડ્યું મારા વાલાએ. જેના જનો દર્શન કરવા આવે તેને તીર્થ નહીં બોલાવે, માટે તમે તેનો કરો સત્કાર. જો તમે બધા યાત્રાળુ સાધુ સંતો અને ભક્તોનો સત્કાર કરો તો થાય તીર્થ રાજી અપાર. તીર્થના દેવતાઓ તમારા ઉપર, વહીવટ કરતાઓ ઉપર બહુ જ રાજી થાય, બહુ જ રાજી થાય. માત્ર ને માત્ર દાન અને ભેટ લેવા સામે નજર રાખી ખૂબ ખાઈ પેટ ફૂલાવીને હોઈ રહેવું એ તીર્થધામના વહીવટકર્તાઓનો ધર્મ નથી. જે કોઈ તીર્થસ્થાનોના મેનેજમેન્ટમાં હોય એમણે તો ભગવાનના ભક્તો સંતો યાત્રાળુઓ આવે એને મીઠી વાણીએ બોલાવવા, આદર સત્કાર આપવો, થાય એટલી હોઈ શકે એટલી સગવડતાઓ પૂરી પાડવી, આવું મેનેજમેન્ટનું કામ છે. આવું મહારાજે શીખવાડ્યું. અને જો તમે વહીવટ કરતા હો આવું ધ્યાન રાખો તો વધે તીર્થનો મહિમા. એ તીર્થનો મહિમા બધે ગવાય, લોકોને બહુ ગમે, ગુણ આવે, અને એ બધાનું ફળ તમને અધિક થાય. જેટલા લોકોને તીર્થનો મહિમા વધી જાય, જાત્રાનો ભાવ વધે, પ્રેમ વધે, દાન પુણ્ય થાય, એનો તમને ફળ મળવા રૂપ લાભ થાય. માટે બાપા મંદિરના તીર્થસ્થાનોના મેનેજમેન્ટમાં વહીવટકર્તાઓમાં જે હોય એમણે સ્વાર્થ છોડી, અભિમાન મૂકી, અહમમત્વ પક્ષાપક્ષી છોડી ભગવાનના સંબંધે જાત્રાળુઓ સાધુ સંતો અને હરિભક્તોનો આદર સત્કાર કરવો જોઈએ. આવી બધી સાચી વાતો મહારાજે કરીને તો ત્યાંના જે બધા અધિકારીઓ હતા, વહીવટકર્તાઓ હતા, એને ખરેખર ગુણ આવ્યો. ગુણ શું કામ આવ્યો તમને ખ્યાલ આવી ગયો? મહારાજે એમનો 1 રૂપિયાનો પણ ઘસારો દીધો નથી. મહારાજે એમનું કાંઈ માગ્યું નથી, આપવાનું કીધું તોય લીધું નથી. એટલે એમને ખબર પડી કે આ સાચા નિસ્વાર્થ પુરુષ છે. એ એના માટે નહીં, બીજા માટે કહે છે. એણે જે અમને બધાને બોધ આપ્યો એ બીજાની સુખાકારી માટે છે, એમને અમારી પાસેથી કાંઈ જોતું નથી. એમને બહુ જ ગમી ગયું. અને જોજો હો, જ્યારે એમને ગુણ આવ્યો ને બાપ, ત્યારે કેટલું મોટું પરિવર્તન થઈ ગયું. ત્યારે બધાએ બે હાથ જોડ્યા, કારભારી હોય હોય હાથ જોડ્યા કે હે સહજાનંદ સ્વામી મહારાજ, તમે ખરેખર આજ અમારી આંખો ખોલી નાખી. તમે જે સાચી વાત કરી, તમારા જેવા નિસ્વાર્થ પુરુષો અહીંયા આવે ને
તો અમારું તીર્થ પાવન થઈ જાય. આજે તમે ગમે એમ કરીને અમારી રસોઈ રાખો, કે છે લ્યો બોલો, કૃપા કરો તમે ને તમારા સાધુ સંતો આજે અમારું જમો. અમે આ બધાની રસોઈ લઈએ છીએ, અમે કોઈને દેતા નથી, બધા અમને જમાડે છે. અમને તમારા જેવાને જમાડવાનો ભાવ ક્યાંથી, અમારે લાભ ક્યાંથી, અવસર ક્યાંથી, માટે કૃપા કરો અમારી રસોઈ રાખો. હવે મહારાજને શું કરવું? લખ્યું છે, ભાવ જાણી પ્રભુજીએ રસોઈ લીધી. એ તો ઠાકોરજી મહારાજ પોતે છે ને, એમને જાત્રાનું ફળ કઈ જતું રહે છે, એને તો હવને ફળ દેવાનું છે. એ ધરતી ઉપર નવા તીર્થ કરવા હવને ફળ દેવા આવ્યા છે. ભાવ જોયો, પ્રેમ જોયો, તો મહારાજ કે સારું તાર, ચાલો તમે રસોઈ દો આજે તમારા તરફથી. તે દિવસે બધા મંદિરના કારભારી વહીવટકર્તાઓ તરફથી મહારાજ અને સંતોને રસોઈ થઈ. બીજા દિવસે મહારાજ કે હવે અહીં જેટલા ભૂદેવો રહેતા હોય એને અમારે જમાડવા છે. પાછું જો મહારાજનો વિવેક જુઓ, અમારે આજે બ્રહ્મચારાસી દેવી છે. શું કહો છો હરિભક્તો? હરિભક્તો કે જી મહારાજ, જેવી આપની આજ્ઞા, તમે જે કોઈ બધું મંજૂર, અમે સેવા કરશું. તો આપણે ચોરાસી કરીએ. ભાવવાળા હરિભક્તો હતા, એને આનંદ આનંદ થઈ ગયો કે વાહ મહારાજ વાહ, તમે જે કંઈક કરશો એમાં અમે બિલ ચૂકવશું. તે મહારાજે બીજે દિવસે ભાઈ બ્રહ્મચોરાસી કરાવી, બ્રાહ્મણોને જમાડ્યા અને ભૂદેવોને બહુ દાન આપ્યા. વળી પાછા બધા ત્યાંના ભૂદેવો રાજી રાજીના રેડ થઈ ગયા. અને સજાનંદ સ્વામીનો ગુણ આવ્યો, અને ભગવાનનો ગુણ આવે, સાચા સાધુનો ગુણ આવે, એમાં જીવનું કલ્યાણ. ત્રીજા દિવસે મહારાજ ત્યાંથી ચાલ્યા, દ્વારકાનગરથી ચાલ્યા, તો આરંભડા નામનું નજીકમાં એક ગામડું છે ત્યાં આવ્યા. અને આરંભડાથી મહારાજ બેટમાં આવ્યા, અર્થાત દરિયાની વચ્ચે જે બેટ છે કે જ્યાં ઓરિજિનલ શ્રીકૃષ્ણ ભગવાનની નગરી હતી ત્યાં આવ્યા. અત્યારે જે દ્વારકાનગર છે એ તો પાછળથી વસાવેલું છે. શ્રીકૃષ્ણ ભગવાન જ્યાં રહેતા હતા એ દ્વારકા તો દરિયાની અંદર બેટમાં છે. એ વચ્ચે આરંભડા સ્ટેશને થઈ વાહણમાં બેસીને ત્યાં જવાય છે. મહારાજ એ બેટ દ્વારકા આવ્યા, ત્યાં પણ અત્યંત રૂડા રૂપાળા દ્વારકાધીશ શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ બિરાજે છે. અદ્ભુત છે, બહુ જ સરસ છે. ત્યાં મહારાજ પધાર્યા, દર્શન કર્યા, ત્યાં પણ ખાસી મહારાજે ભેટ મૂકી અને પૂજારીઓને ખુશ 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 કરી દીધા. એટલી બધી ભેટ મૂકી તે પૂજારીઓ તો બાપ રે બાપ નાચવા લાગ્યા. જાણી તીર્થનું ઉત્તમ સ્થાન દીધા દ્વિજો અને ભોજન દાન, ત્યાં પણ મહારાજે બધા ભૂદેવોને જમાડ્યા. પછી અષ્ટપટરાણીઓએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનને સંભાળી પ્રેમથી, અને 5000 વર્ષ પહેલાં અહીંયા કેવી કેવી પ્રભુએ લીલા કરી હતી બધું સ્મરણ કરતાં કરતાં મહારાજ ત્યાંથી નીકળી ગયા. સંતો ભક્તોએ સહિત શ્રી હરિજી મહારાજે એક કચ્છ ભુજમાં જવાનું વહાણ બાંધ્યું. ગજુભાઈ ઝાલા જામનગરવાળા હરે આવેલા ને, એક સરસ મજાનું વહાણ બાંધી આવી દીધું કે જોજે હ મારા પ્રભુ સ્વામિનારાયણ ભગવાન અને એમના સંતો ભક્તોને આમાં બેહાડવાના છે, આમાં ક્યાંય થવું ન જોઈએ, પૂરેપૂરી તારી જવાબદારી છે. હવે જ્યારે વાણ બાંધ્યું ત્યારે હમી હાન પડી ગઈ હતી, તે બોલો વાણવાળો કે પહેલાં ઈ તો કહો હાલવું જ ક્યારે, કે ઊભો રે ભાઈ મારા મહારાજને પૂછતો આવું. કે હે મહારાજ, વાણવાળો પૂછે છે કે આપણે ક્યારે નીકળવું છે. મહારાજ કે અત્યારે જ. પણ મહારાજ હાન પડી ગઈ છે તો સારું ને, એ તડકો ન લાગે ટાઢો પોર રાતની જાત્રા. લ્યો બેટ દ્વારકાથી મારા પ્રભુએ વાણ બાંધ્યું. ત્યાંના બ્રાહ્મણોએ બહુ વિધિ વાળા નાવિકને ભલામણ કરી. ગુણ બધાને બહુ આવ્યો હતો ને, તે બધા ત્યાંના બ્રાહ્મણો આવ્યા. એટલે હે નાવિક, હે વાણવટિયા, જોજે હો ખારવા ભાઈઓ, જોજો સાવધાન, રાત્રે વાહન ચલાવવાનું છે. સજાનંદ સ્વામી અને એમના સાધુ સંતોને કાંઈ થવું જોઈએ નહીં. એ નાવ ચાલ્યું જ્યારે આખી રાત, ત્યારે માંડવી પહોંચ્યા પ્રભાત. આમ મારા પ્રભુએ આખી રાત દરિયામાં વિતાવી. લ્યો બોલો, એ અક્ષરધામમાંથી પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં આવ્યા, મારા ને તમારા કલ્યાણ માટે કેવા દાખલા કર્યા, વિચાર તો કરો ને. એ થોડી સ્લીપિંગ બસ છે, તે લાંબા થઈને હોઈ જવાય. આખી રાત વાણમાં કાઢવાની અને એ દરિયામાં. જેવા મહારાજ માંડવી બંદરે ઉતર્યા,
મેઘજીભાઈ સુથાર, વશરામભાઈ લુહાર વગેરે બધા માંડવીવાસી ભક્તજનો સામા આવ્યા. થોડી વારમાં ચાંપસીભાઈ અને સુંદરજીભાઈ વણિક પણ આવ્યા. ખત્રી દેવસીભાઈ, થોબણભાઈ વગેરે આવ્યા. સોની, લાખોભાઈ, રાઘોજીભાઈ સૌએ આવીને મહારાજને બહુ જ સ્તુતિ કરી, પ્રાર્થના કરી કે હે મહારાજ, અમો બહુ દિવસથી આપની જ રાહ જોઈ રહ્યા હતા. આજ આપના દર્શન થયા. અયે પૂરજનોએ પ્રભુને વધાવ્યા અને સામૈયું કરીને મહારાજને ઉતારે લાવ્યા. હવે માંડવી મહારાજ પહોંચી ગયા. હું એકવાર યાદી આપી દઉં, મહારાજને કચ્છ આવવાનું કારણ ઓલો રઘુનાથ દાસનો ઉપદ્રવ છે. મહારાજનો મોટો ગુરુભાઈ રામાનંદ સ્વામીનો ચેલો સાધુ રઘુનાથ દાસ, એણે અમદાવાદમાં માર ખાધો, પછી ભાગીને કચ્છ ભુજમાં ગયો અને ન્યા પાછો મહારાજનો વિરોધ ચાલુ કર્યો છે. ને એ વિરોધ ક્ષમાવવા માટે મહારાજ કચ્છ ભુજ આવ્યા છે. આખી રાત દરિયામાં વાણ દ્વારા યાત્રા કરીને હવે એ કેવી રીતે હરખું થશે એ કથા આજ ન હોય, એ આવતીકાલે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આખલડી ના તારા, તમે રાજે રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જો, મારે હૈયે હૈયા ના હાર, અતિ ફાવી ગયો છું બાલા, અતિ ફાવી ગયો છું બાલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલના. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મેં વાલા, લીધા જન્મ ઘણા મેં વાલા, અજવાળી તમે અવર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણ આધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમો આત્મા છો રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. સત્સંગ મેં અબ આયે જેતે, સંધારી જન ભાઈઓ તેતે, સબ હે મુખ અનાદિ એહી, સ્વભાવ ભૂલ ગયે તેહી, સ્વભાવ ભૂલ ગયે તેહી. સહજાનંદ સ્વામી મહારાજ.